ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બી ટુ અને એન ટુના આણવીય ઉર્જા સ્તર આલેખની વાત કરી હવે આજે આપણે સમજવું છે આજના લેક્ચરની અંદર તો ત્યાર પછીનો ક્વેશ્ચનની વાત આપણે કરીએ તો ઓ ટુ અણુની વાત કરવાની છે તો ઓ ટુ અણુનો આણવીય ચિતાર આણમીય ઇલેક્ટ્રોનિય રચના ત્યાર પછી એની અંદર બંધ ક્રમાંક અને એનો ચુંબકીય સ્વભાવ તો એના આન્સરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલાં તો ઓક્સિજન પરમાણુ તમારી પાસે છે ઓક્સિજન પરમાણુ છે એની ઇલેક્ટ્રોનિય રચના લખો તો વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ તો બધાને ખબર છે ઓક્સિજન જેડ બરાબર એટ તો જેડ બરાબર એટ તો એની અંદર તમને ખબર છે ચાર અને ટુ ફોર ઓકે હાલો પછી તમારે શું કરવાનું છે ઓટુની આણવીય ઇલેક્ટ્રોનીય રચના તો ઓટોની છે એ આણવીય ઇલેક્ટ્રોનિય રચના પહેલાં એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી નાખવાનો પછી એની ઇલેક્ટ્રોનિય રચના લખવાની ઓકે હાલો તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એની ઓક્સિજન છે તો એ ઓક્સિજનનો આપણે એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ ડ્રો કરવો છે અહીંયા શું આવશે ઓક્સિજન પરમાણુ ઓકે પછી અહીંયા ઓટો અણુ અને વળી પાછું અહીંયા ઓટો પરમાણુ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે ઓક્સિજન એટલે તમને ખબર છે એક ઓક્સિજન પાસે આઠ ઇલેક્ટ્રોન હોય તો બે ઓક્સિજન એટલે કે ઓટો પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય સોળ ઇલેક્ટ્રોન તો ચૌદ કરતાં વધારે થયા ને તો એની જે આણવીય ઇલેક્ટ્રોનની રચના છે તો એની જે કક્ષકો છે આણવીય કક્ષકો તો એની અંદર મેં તમને કીધું તો ચૌદ કરતાં વધારે હોય તો શું કહેવાનું માટે તેથી આવો ક્રમ આવશે રેડી એ હમણાં આપણે જોઈએ તો આની કઈ કક્ષક પહેલી હોય વનેશ કક્ષક ઓક્સિજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન તો અહીંયા પણ કઈ કક્ષક હોય વનેશ કક્ષક તો વનેશ કક્ષક હોય તો અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન હવે શું થશે એ કક્ષકોનું સમિશ્રણ થશે કક્ષકોનું સમિશ્રણ થઈ બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકો મળશે તો બંધકારક અને બંધ પ્રતિકારક એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન અને અહીંયા બે ઇલેક્ટ્રોન તો અહીંયા સીગમાં વને સ અને સીગમાં સ્ટાર વને સ ઓકે હાલો હવે કઈ કક્ષક આવશે ટુ એસ કક્ષક ટુ એસમાં પણ કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન અહીંયા પણ ટુ એસમાં બે ઇલેક્ટ્રોન બે કક્ષકોનું સંમિશ્રણ મિશ્રણ થઈ અને બે શું આપશે આણમીય કક્ષક એક બંધકારક અને એક બંધ પ્રતિકારક ઓકે હાલો તો એની અંદર પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન આનું નામ કરવું હોય તો સિગ્મા ટુ એસ અને આનું નામ કરવું હોય તો સિગ્મા સ્ટાર ટુ એસ હવે કઈ કક્ષક આવશે તો પી કક્ષક આવશે તો આ પી કક્ષક છે તો આની પણ ઓક્સિજન પરમાણુની પી કક્ષક ઓકે હમણાં તમે ઓટોની ઓક્સિજનની આણવીય ઇલેક્ટ્રોનની રચના લખી એમાં ટુ પી ફોર લખ્યું એટલે એ મેં ચાર ઇલેક્ટ્રોન ભરી દીધા એવી જ રીતે અહીંયા ટુપી ફોર એટલે અહીંયા પણ છે એ ચાર ઇલેક્ટ્રોન ભરી દીધા ઓકે હવે એની અંદર જે 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 કક્ષકોનો કક્ષકોનો ક્રમ ક્રમ છે છે જો માટે અને તેથી ની વાત કરવાની છે તો માટે અને તેથી છે તો એ આપણે સમજીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે પેલા એક કક્ષક એટલે કયું હોય સિગ્મા ટુપી જેટ ઓકે હાલો તો આ કક્ષકોનું સમિશ્રણ થઈ અને અહીંયા જે આવશે એ શું આવશે સીગમા ટૂપી જેડ સીગમા ટૂપી જેડ પછી બે કક્ષકો તો બે કક્ષકો છે એ કઈ હશે પાય ટૂપી એક્સ અને પાય ટૂપી વાય તો આ પાય ટૂપી એક્સ અને પાય ટૂપી વાય ઓકે હાલો હવે છે એ પાછી બે કક્ષકો તો બે કક્ષકો કઈ આવશે પાઈ સ્ટાર ટુપી એક્સ અને પાય સ્ટાર ટુપી વાય તો પાય સ્ટાર ટુપી એક્સ અને પાય સ્ટાર ટુપી વાય અને ત્યાર પછી એક કક્ષક તો એક કક્ષક છે સિગ્મા સ્ટાર ટુપી જેડ ઓકે સમજણ પડી ગઈ હવે જુઓ ચાર ઇલેક્ટ્રોન અહીંયા ચાર ઇલેક્ટ્રોન અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આઠ ઇલેક્ટ્રોન તો આઠ ઇલેક્ટ્રોન હોય તો શું થશે તો એની અંદર પહેલાં અહીંયા બે ભરાશે પછી અહીંયા ત્રણ પછી અહીંયા ચાર પછી અહીંયા પાંચ પછી અહીંયા છ પછી અહીંયા સાત અને પછી અહીંયા આઠ ઓકે સમજણ પડી ગઈ તો આ ઓટુનો છે એ શું દોર્યો આપણે તો ઓટુનો છે એ આણવીય ચિતાર છે તો એ આણમીય ચિતારની આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હવે એની શું લખવાની ઓટોની આણમીય ઇલેક્ટ્રોનીય રચના શું થશે ઓટોની આણમીય ઇલેક્ટ્રોનિય રચના સિગ્મા વનેસ બે ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર વનેસ બે ઇલેક્ટ્રોન પછી સિગમા ટુ એસ બે ઇલેક્ટ્રોન સિગમા સ્ટાર ટુ ઇલેક્ટ્રોન ઓકે હવે હવે જોવાનું પાછું કક્ષક આવશે તો કે સિગમા ટોપી જેડ કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન પછી કઈ કક્ષક આવશે પાય ટુપી એક્સ કેટલા ઇલેક્ટ્રોન બે પાય ટુપી વાય કેટલા ઇલેક્ટ્રોન બે તો એની અંદર હવે પછી આગળ જુઓ તો શું આવશે પાય ટુપી વાય વન ઓકે હાલો તો આ એની શું થાય ઓટોની આણવીય ઇલેક્ટ્રોનિય રચના હવે ત્યાર પછી આપણે એની અંદર વાત કરવી હોય તો એનો બંધ ક્રમાંક તો બધાને ખબર જ હોય ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ ક્રમાંક શું આવે

તો બંધકારક છે તો બંધકારકની સંખ્યા કેટલી થશે તો બંધકારકની સંખ્યા દસ માઇનસ શું થશે એન એ બંધ પ્રતિકારક બે ચાર પાંચ અને છ તો એની અંદર શું આવશે છ હાલો તો એની અંદર શું થશે ચાર ભાઇંગા બે એટલે બે તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે શું હોય તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય હવે એની અંદર આપણે એની વાત કરવાની છે તો ઓટુ છે તો એની અંદર શું થશે તો એની અંદર બે અયુગમિત ઇલેક્ટ્રોન છે કોની અંદર પાય સ્ટાર ટુપી સ્ટાર ટુ પીમાં એક ઇલેક્ટ્રોન અને સ્ટાર પાયસ્ટાર એક ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન છે એની અંદર અયુગમિત છે તો જો આપને એમ કે કે ઓટું અણુ છે એ કેવો હોય તો અયુગમિત ઇલેક્ટ્રોન છે તો એ અનુચુંબકીય છે કેવો છે અનુચુંબકીય સ્વભાવ ધરાવે છે તો ઓટું છે એનો સ્વભાવ છે તો એ સ્વભાવ કેવો થાય તો ઓટુનો સ્વભાવ છે તો ઓટુનો સ્વભાવ અનુચુંબકીય છે કેવો છે અનુચુંબકીય કોના સિદ્ધાંત પ્રમાણે એમ ઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તો આણમીય કક્ષકવાદના આધારે તમે આ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરી અને તમે એમ કહો તો ઓટોનો સ્વભાવ છે તો એ ઓટુનો સ્વભાવ છે એ કેવો છે અનુચુંબકીય છે અને આ પ્રાકથન છે એ પ્રાયોગિક અવલોકનને અનુરૂપ છે તો આ પ્રમાણે આણવીય કક્ષકવાદ છે એ ઓક્સિજન અણુનો અનુચુંબકીય સ્વભાવ છે એ સફળતાપૂર્વક છે એ શું કરી શકે છે સમજાવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હાલો તો હવે ઓટુનો છે એ તમે એનર્જી લેવલ ડાયાગ્રામ જોયો સમજ્યા તો હવે એના ઉપરથી તમને એફ છે તો એ એફ ટુનો એનર્જી લેવલ ડાયાગ્રામ છે તો એ એફ ટુનો એનર્જી લેવલ ડાયાગ્રામ તમારી જાતે છે એ શું કરવાનું છે હોમવર્કની અંદર કરવાનું છે અને તમને ખ્યાલ જ હોય કે ભાઈ એફ એટલે શું થશે તો એફ હોય તો એની અંદર ફ્લોરિન ફ્લોરિન વચ્ચે છે એ શું થશે તો ફ્લોરિન ફ્લોરિન વચ્ચે છે એ એકલ બંધ હોય તો એફ ટુ અણું છે એ પણ શું થશે તો એફ ટુ અણું છે એ પણ નો બંધ ક્રમાંક એક આવશે અને એનો સ્વભાવ છે એ પ્રતિચુંબકીય આવશે અને એની આણવીય ઇલેક્ટ્રોની રચના ચુંબકીય ગુણધર્મ અને એનર્જી લેવલ ડાયગ્રામ છે એ તમારે શું કરી નાખવાનું છે ડ્રો કરી નાખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી આપણે એન ઇ ટુ સમજવું છે એન ઇ ટુ એટલે નિયોન તો એની અંદર આપણે નિયોનનો છે એનર્જી લેવલ ડાયગ્રામ દોરવો છે તો નિયોનનો એનર્જી એન ઇ ટુનો એનર્જી લેવલ ડાયગ્રામ દોરવો હોય તો સ્વાભાવિક રીતે છે તમને બધાને ખ્યાલ જ હોય કે એન ટુ પોસિબલ નથી તો ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે વાત કરીએ એન ટુ નિયોન અણુ છે એ પોસિબલ નથી શું તો ખબર જ છે કે નિયોન છે એની આણવીય ઇલેક્ટ્રોનની રચના છે તો એ આણમી નિયોન છે એની બાહ્યતમ કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન હોવાના કારણે શું થશે તો એ છે એ અણું છે એ પોસિબલ નથી એટલે એનો બંધ ક્રમાંક કેટલો આવશે તો એચ ઇ ટુ હિલિયમની અંદર મેં તમને સમજાવ્યું હતું એનો બંધ ક્રમાંક શૂન્ય હતો તો અહીંયા પણ એનો બંધ ક્રમાંક તમે એનર્જી લેવલ ડાયગ્રામ દોરશો એટલે એનો પણ બંધ ક્રમાંક કેવો આવશે શૂન્ય આવશે તો સૌ પ્રથમ આપણે એની અંદર એના આન્સરની વાત કરીએ તો પહેલાં સૌ પ્રથમ તમારે શું લખવાનું નિયોનની ઇલેક્ટ્રોનીય રચના શું લખશો તો દસ એટલે શું થશે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુપી સિક્સ થઈ થઈ જશે જેડ બરાબર દસ ઇલેક્ટ્રોન પછી તમારે લખવાની એન ઇ ટુની રચના તો એ આપણે પહેલાં એનર્જી લેવલ ડાયાગ્રામ દોર નાખીએ પછી આપણે એની ઇલેક્ટ્રોનિય રચના લખશું ઓકે હાલો તો એ આપણે એન ઇ છે એની શું કરવાની છે તો એન ટુ છે એની આપણે એનર્જી લેવલ ડાયગ્રામની વાત કરીએ હવે જો નિયોન એક નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો એક નિયોન પાસે દસ તો બે પાસે કેટલા હોય તો બે પાસે છે એ વીસ થાય એટલે ચૌદ કરતાં વધારે તો એની જે આણવીય ઇલેક્ટ્રોનીય રચના છે એની જે કક્ષકો છે એ યાદ રાખવાનું મેં તમને કીધું હતું શું કીધું માટે તેથી ઓકે તો અહીંયા નિયોનની પરમાણુ અહીંયા નિયોન નિયોન પરમાણુ અહીંયા એન ઇ ટુ અણુ અહીંયા એન ઇ ટુ શું થશે અણુ અને અહીંયા નિયોન છે એ શું થશે પરમાણુ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે તો બધાને આવડે જ છે અહીંયા કઈ કક્ષક આવશે તો હમણાં જ લખ્યું તમે વનેશ કક્ષક વનેશ કક્ષક ની અંદર કેટલા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન પણ વનેશ વનેશ કક્ષક તો અંદર અહીંયા પણ કેટલા કક્ષકનું સિશ્રણ થઈ પરમાણીય કક્ષક નું શું આપે આણ્વીય કક્ષક તો આણવીય કક્ષક છે એ બંધકારક અને બંધ પ્રતિકારક આનું નામ આપવું હોય તો સિગ્મા વનેશ આનું નામ બંધ પ્રતિકારક એટલે સિગ્મા સ્ટાર વન તો એની અંદર અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ભરાશે અને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ભરાશે હવે આપણે વાત કરીએ ટુ એસ કક્ષકની તો નિયોન પરમાણુની અંદર પણ બે ઇલેક્ટ્રોન છે તો આ નિયોન પરમાણુની અંદર પણ બે ઇલેક્ટ્રોન તો આ બે પરમાણીય કક્ષકોનું સ થઈ અને શું આપે આણવીય કક્ષક આપે એમાંથી છે એ પૈકી અડધી કક્ષક કેવી હોય બંધકારક અને અડધી કેવી હોય બંધ પ્રતિકારક એટલે સિગ્મા ટુ એસ આનું નામ થાય સિગ્મા સ્ટાર ટુ એસ તો અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ભરાઈ જશે અને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ભરાઈ જશે હવે કઈ કક્ષક આવી તો કે હવે પી કક્ષક આવી તો પી કક્ષક કેટલા પ્રકારની ત્રણ ટૂપી એક્સ ટોપી વાય અને ટૂપી જેડ તો અહીંયા પણ આપણે ત્રણ કક્ષકો ટોપી એક્સ ટૂપી વાય અને ટૂપી જેડ તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો એની અંદર હમણાં તમે લીધું છ ઇલેક્ટ્રોન એટલે બધી સંપૂર્ણ ભરાયેલી હશે એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીંયા પણ સંપૂર્ણ ભરાયેલ અને અહીંયા પણ છે એ શું છે સંપૂર્ણ ભરાયેલ ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો હવે એની અંદર જુઓ એન ઇ એટલે કેટલા ઇલેક્ટ્રોન તો એન ટુ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું થયું તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ચૌદ કરતા વધારે એટલે ક્રમ કયો આપણે માટે તેથી માટે તેથી એટલે સિગ્મા છે એ કઈ આવે નીચે કક્ષક આવશે તો એની અંદર આ જે કક્ષક છે એ કક્ષકની ઉર્જા ઓછી તો શું થશે અહીંયા સિગ્મા ટૂપી ઝેડ ઓકે પછી અહીંયા કઈ કક્ષક આવશે પાઈ કક્ષક તો એ પાઈ કક્ષક છે અહીંયા શું થશે પાય ટૂપી એક્સ અને પાય ટૂપી વાય તો પાઈ ટૂપી એક્સ અને પાય ટૂપી વાય કક્ષક મળશે એવી જ રીતે અહીંયા શું થશે માટે તેથી એટલે અહીંયા ઉપર એ કંઈક આવશે બે કક્ષક કઈ આવશે બંધ પ્રતિકારક એટલે એને નામ શું આપશું પાય સ્ટાર ટુપી એક્સ અને પાય સ્ટાર ટુપી વાય તો પાય સ્ટાર ટુપી એક્સ અને પાય સ્ટાર ટુપી વાય એના કરતાં વધારે ઉર્જા ધરાવતી કઈ કક્ષક આવશે તો કે ભાઈ સિગમા સ્ટાર ટુપી જેડ શું આવશે સિગ્મા સ્ટાર ટુપી જેડ હવે જુઓ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છ એટલે તમારા પછી આણમીય કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે બાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સંપૂર્ણ ભરાઈ ગયું તો આ એનર્જી લેવલ ડાયાગ્રામ છે ઈ કોનો છે એનઈ ટુનો શેનો છે એન ઇ ટુનો ઓકે હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ એનઇ ટુનો જે ઇલેક્ટ્રોન એનર્જી લેવલ ડાયાગ્રામ છે તો એના ઉપરથી આપણે એની શું લખી શકાય આણમીય ઇલેક્ટ્રોનિય રચના શું થશે સિગમા વુ સિગમા સ્ટાર વુ સીગમા ટુ એ સ્ટુ સિગમા સ્ટાર ટુએ ઓકે પછી શું આવશે તો પછી આવશે કઈ કક્ષક આવશે સિગમા ટોપી જેડ તો સિગમા ટોપી જેડ ની અંદર બે ઇલેક્ટ્રોન પછી પાય ટોપી એક્સની અંદર બે ઇલેક્ટ્રોન પાય ટોપી વાયની અંદર બે ઇલેક્ટ્રોન પછી પાય સ્ટાર ટોપી એક્સની અંદર બે ઇલેક્ટ્રોન પછી પાય સ્ટાર ટોપી વાયની એક્સને વાયની અંદર બે ઇલેક્ટ્રોન પછી સિગ્મા સ્ટાર ટૂપી જેડની અંદર બે ઇલેક્ટ્રોન ઓકે હાલ હવે આપણે એનો બંધ ક્રમાંકની વાત કરીએ તો બંધ ક્રમાંક છે એ આપણે સમજીએ તો બંધ ક્રમાંક ઇક્વલ ટુ સૂત્ર શું છે તો એક દ્વિત્યાંશ એન બી શું થશે એન એ તો એક દ્વત્યાંશ એન બી એટલે શું થશે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જો બંધકારક બે ચાર છ આઠ અને દસ ઓકે હાલો તો એની અંદર છે એ બંધકારક કેટલા થયા તો બંધકારક છે એ દસ ઇલેક્ટ્રોન માઇનસ એન એ તો એ તો બે સરખા હોય ને બે ચાર છ આઠ અને દસ આના માટે એટલે દસ માઇનસ દસ જીરો જીરો ગુણ્યા એક દ્વિતીયાંશ એટલે જીરો બંધ ક્રમાંક જીરો આવ્યો એટલે એન અણુ એન ટુ અણુ શક્ય નથી તો એ તો આપને પહેલા ખબર હતી કે એન ટુ અણુ છે એ શક્ય નથી અને હવે એના ચુંબકીય સ્વભાવની વાત કરવામાં આવે તો બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા છે તો બધા જ ઇલેક્ટ્રોન છે એ અણુ જ શક્ય નથી પછી એના ચુંબકીય સ્વભાવની કાંઈ વાત જ ન કરવાની હોય એનું અણુનું જ અસ્તિત્વ નથી તો પછી એના ચુંબકીય સ્વભાવ કે સ્વભાવની કાંઈ વાત કરવાની આવે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ બધાને તો બધાને આવડે હાલો હવે એની અંદર મેં જે વસ્તુ હમણાં તમને સમજાવી ફરીથી એક વખત રિવિઝન કરાઈ દઉં કે એમ સીચ્યુની અંદર છે જે આણમીય કક્ષકોની ઊર્જા પૂછાય શું પૂછાય એમ સી ક્યુની અંદર નીટની અંદર અને જેડબલ ઈની અંદર તો નીટમાં અને જે ડબલ્યુની અંદર કેવી રીતે યાદ રાખવું એ મેં તમને અગાઉ કીધું પણ હજી અહીંયા સ્પષ્ટ કરી દઉં તમને કે આ કેવી રીતે ઉર્જા હોય તો એની અંદર આણમીય આણમીય કક્ષકોની કક્ષકોની ઉર્જાની આપણે વાત આગળ આવી હતી પણ મેં તમને કીધું તો આ તમારે સમજાવીશ હું પછી તો આણવીય કક્ષકોની ઉર્જાની આપણે વાત કરીએ તો એની અંદર મેં તમને એમ કીધું કે ભાઈ જો ચૌદ કે ચૌદ કરતા ઓછા ચૌદ કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય હોય શું ઇલેક્ટ્રોન તો એના માટેનો જે ક્રમ છે એ તમને યાદ રાખવા માટે શું કીધું તો યાદ રાખવા માટે તેથી તેથી શું કીધું તેથી તેથી અને ચૌદ કરતા વધારે ઇલેક્ટ્રોન હોય શું હોય ચૌદ કરતા છે ચૌદ કરતા શું હોય વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુ હોય તો વધારે ઇલેક્ટ્રોન હોય તો એના માટેનો જે ક્રમ છે તો એ ક્રમ તમને મેં શું કીધું માટે તેથી એટલે આવી રીતે ઓકે હાલો સમજણ પડી ગઈ તો હવે આપણે એની અંદર તમને કોઈ પણ છે એ પરમાણુ કે અણું લઈ અને તમને પ્રશ્ન પૂછે ધારો કે એચ ટુ લઈ એચ થી લઈ ક્રમશઃ એચ થી લઈ અને એન ટુ સુધી વાત કરવામાં આવે ક્યાં સુધી વાત કરવામાં આવે એન ટુ એટલે જો એચ ટુથી લઈ અને એન ટુના અણુની વાત કરો હાઇડ્રોજનની અંદર બે અને એન ટુની અંદર ચૌદ અને આનો જો તમને કોઈ પણ છે એ શું પૂછે કે ઉર્જા આણવીય કક્ષકોની ઉર્જા છે એનો ક્રમ પૂછે તો બધાને ખબર જ હોવી જોઈએ કે સીગમા વનેશની ઉર્જા ઓછી એના કરતાં વધારે ઉર્જા સિગમા સ્ટાર વનેશની વધારે એના કરતાં વધારે ઉર્જા 2s સિગ્મા 2s ની સિગ્મા 2s ની એના કરતાં વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 2s ની ઓકે એના કરતાં હવે વધારે ઊર્જા તો જો 14 કરતાં ઓછા હોય એટલે પહેલા શું આવી પાઈ કક્ષક આવશે ને એટલે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બેયની ઊર્જા સમાન હોય એક લીટીમાં છે ને એટલે પાય પી એક્સ પાય પી વાયની ઉર્જા સમાન છે પછી એના કરતા વધારે તો આ એક કક્ષક આવી એટલે કઈ હોય ટુ પી ઝેડ તો ટુ પી ઝેડની વધારે ઉર્જા એના કરતાં વધારે પછી બે આવી એટલે શું થશે પાય સ્ટાર ટુ પી એક્સ અને એના કર એના જેટલી જ કોની તો કે પાય સ્ટાર ટુ પી વાયની ઉર્જા સમાન ઓકે અને એના કરતા વધારે ઉર્જા કોની તો એના કરતા વધારે ઉર્જા સિગમા સ્ટાર ની કોની સ્ટાર ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો સમજણ પડી ગઈ હવે આપણે ઓટુથી લઈ અને એની ટુ સુધી જ્યારે એમસીક્યુ ની અંદર પૂછે એટલે ઓટો એટલે તરત જ તમને ખબર પડી ગઈ સોળ ઇલેક્ટ્રોન એટલે સોળ ઇલેક્ટ્રોન એટલે શું થાય ચૌદ કરતા વધારે ને તો કયો ક્રમ લેવાનો છે તો ચૌદ કરતાં વધારે હોય તો માટે તેથી સમજણ પડી ગઈ તો એનો ઉર્જા સ્તર છે એ આપણે કીધું હોય તો શું લખવાનું સીગમા ઉર્જા ઓછી એના કરતાં વધારે સ્ટાર એના ઉર્જા વધારે એના કરતાં એસની ઉર્જા વધારે એના કરતાં છે એ કોની ઉર્જા વધારે તો હવે જુઓ શું આવ્યું તો હવે આ બે કક્ષ એક કક્ષક આવી ને તો એક કક્ષક કઈ હોય તો એના કરતાં વધારે ઉર્જા કોની તો કે ભાઈ સિગ્મા ટુપી ઝેડની ની વધારે ઓકે અને એના કરતાં વધારે હવે બે કક્ષક આવી તો બે કક્ષક આવી તો એના કરતાં ઉર્જા વધારે કોની પાય ટુપી એક્સ ઇક્વલ ટુ એના જેટલી જ પાય ટુપી વાયની ઉર્જા વધારે ઓકે સમજણ પડી હાલો એના કરતાં વધારે પાછી બે કક્ષક આવી એટલે કઈ હોય પાય સ્ટાર ટુપી એક્સ અને પાય એના જેટલી જ પાય સ્ટાર ટુપી વાય અને એના કરતાં વધારે ઉર્જા છે એ કોની છે તો એના કરતાં વધારે ઉર્જા છે સિગમા સ્ટાર ટોપી જેટ ઓકે હાલો તો આમાંથી એમસીક્યુ નીટમાં પૂછાય તો તમને ફરજિયાત છે એ આવડવું જોઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જ્યારે આપણે બધું પૂર્ણ કર્યું ત્યારે હવે તમને આખો છે એ શું સમજાણો હતો કે ભાઈ હવે આખો તમને છે એ આણવીય કક્ષક વાત મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અહીંયા તમને હવે છે એ કમ્પ્લીટ સમજાઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો હવે ત્યાર પછી આવતા એક લેક્ચરની અંદર છે એ આપણે હાઇડ્રોજન બંધ છે તો એ હાઇડ્રોજન બંધની વાત કરવાની છે તો એ હાઇડ્રોજન બંધ સમજાવી દઉં અને એના હાઇડ્રોજન બંધના છે એ પ્રકાર છે તો એ હાઇડ્રોજન બંધના પ્રકાર આપણે સમજી લઈએ તો એમાંથી પણ ગયા વખતે નીટની પરીક્ષાની અંદર એક એમસી જો પૂછાણો હતો તો એ પણ વ્યવસ્થિત આપણે રીતે તૈયાર કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બંધ તો એ પણ આપને આવડી જાય એટલે કમ્પ્લીટ આપણે તૈયાર ઓકે હાલ તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો જે એનર્જી લેવલ ડાયાગ્રામ જેને આપણે આણમીય ચિતાર કહીએ છીએ તો આણમીય ચિતાર કમ્પ્લીટ ક્યાંથી લઈ એચ ટુથી લઈ અને એની ટુ સુધીના છે એ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તમે શું કરી નાખજો તૈયાર છે એ તૈયાર કરી ઓકે હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો એટલે આવતા લેક્ચરની અંદર એક હાઇડ્રોજન બંધ સમજાવી અને ત્યાર પછી આપણે ચેપ્ટર છે એ પૂરું કરશું પાંચમું ચેપ્ટર ચાલી ગયું પછી છઠ્ઠું ચેપ્ટર જે ગતિશાસ્ત્ર છે તો એ ગતિશાસ્ત્ર ચેપ્ટર છે એ સ્ટાર્ટ આપણે કરી દઈશું ઓકે હાલો